વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને, રાધે રાધે. આ બાજુ જુઓ, દિશિતા ઉઠી ગઈ છે. દિશિતા ગુડ મોર્નિંગ, રાધે રાધે. સૂર્યનારાયણને જળ ચડાવ્યું? ઓકે, સારું. તો ચલો, હું હવે ઈશ્વરને તો તૈયાર કરી દીધી છે, માથું બાથું ઓળીને. હવે પરમની વારી છે. ચલો પરમને ઉઠાડી દઉં, પછી મળીએ. પરમ ઉઠી ગયા છે. પરમ, એ પરુ, ગુડ મોર્નિંગ. રાધે રાધે બોલ. હા ચાલ બેટા, આપણે છે ને જળ ધરાવી દઈએ, પછી આમ જો આપણે જોઈ લઈએ ફીસ. ચાલ જો, આજે પરમને ડ્રોઈંગ કોમ્પિટિશન છે એટલે કલર પાછા હું ભૂલી ગઈ હતી, તે આપી દીધા છે. અને એને એડ્રેસ આજે ડ્રો કરવાની છે ફીસ, હે ને પરમ? હા ચાલ બેટા. જો પરમને પોપટ થઈ ગયું છે, કેમ કે આજે એને યલો યુનિફોર્મ હતો ને આ પહેરાવી દીધો છે એને. નહીં બેટા, ચાલ જુઓ, આ યુનિફોર્મ પહેરવાનો હતો, તમે પેલો પહેરી દીધો. આજે યાદ જ ના રહ્યું, કેમ કે એક વાર બે ત્રણ મહિના આજે તો સ્કૂલમાં જાય છે શનિવારે, એટલે યાદ ના રહ્યું. ચલો ચાલ પરમ, આવતું ફટાફટ છે ને બેટા, જોઈ લે ફીસ કેવી રીતે ડ્રો કરવી અને આ કલર મૂકી દે, બરાબર? અને આ બાજુ દીશું આરામમાં છે. તો ખાઈ લેજે. હા હવે કાલે ભાઈ બેટા નાસ્તો ખાઈ લેજે. હા હવે કાલે આવ્યા. બે મસ્તી કરતા કરતા આવે છે. શું થયું? કેમ હસો છો? એ દિશલી કેમ હસો છો? એ તો કે એવું. હા તો એ તો દેખાય જ આવે છે, ગાંડી છે ને પરમ. હે, સ્કૂલમાં વાઇસ કેપ્ટન બન્યો? અરે વાહ, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. આ ગાંડી શું કરે જોઈએ? થોડું કાલીશ રસ. નાનું તો આમ. હા પછી એવું થયું? કેટલું આવ્યું બિલ? 238 હતા. હું ખુશ થઈ ગયો, હા આટલું ઓછું બિલ આવ્યું. કઈ વાંધો નહીં, 318 કઈ ના કહેવાય. ઓકે બેટા, ઓકે. હા વાગી ગયા છે બે. બહુ મોડું થઈ ગયું છે, કેમ કે આજે મેં રસ ફ્રોઝન કર્યો છે.
આજે જમવામાં છે બટેકાનું શાક મસ્ત બન્યું છે અને રસ છે કેસર કેરીનો અને રોટલી છે. દીસુ કેવું બન્યું શાક? વડાપાઉનો મસાલો નાખ્યો છે. કેવું પી નાખી? પહેલી કોમેન્ટ મેં આપી ઓફલાઈન. ઓકે એ આ સમાધિન ગયો છે ભાયું બેટા. હે સારું ચલો જો તમે બધા પણ આવી જાઓ. જો તમને પણ રસ રોટલી અને એની સાથે બટેકાનું શાક ભાવતું હોય તો આવી જાઓ તમે બધા પણ અમારી સાથે ખાવા. પરમને તો આજે ભગવાન મળી ગયા છે, કારણ કે એને રસ મળી ગયો છે. સારું તો ચલો તમે લોકો જમી લો અને મારે અહીંયા લાઈવ રોટલી ચાલે છે હજી. જે આ લોકો જમશે પછી મારો વારો આવશે. ચલો બાય બાય. હું તમને બતાવું જો આજનું ફ્રીઝર. આ જે પિંક ડબ્બો છે એમાં રસ ફ્રોઝન કરી દીધો છે મેં, અને એક આ ડબ્બામાં છે. કારણ કે દીસુને હવે આવશે હવે ગોયરો, એટલે 5 દિવસ એને મોડાગત કરવાનું છે. એટલે પછી શું ખાય એને શ્રીખંડને એવું ઓછું ભાવે છે ને, પણ ઓછું ભાવે છે એટલે પછી આમાં તો હતો જ રસ, પણ એટલો તો કંઈ થાય નહીં. એટલે આ મોટો ડબ્બો એની માટે ફૂલ કરી દીધો છે. મિનિમમ હશે 7-1 કિલોનો એટલો રસ ફ્રોઝન થઈ ગયો છે. અને બાકીની જો આવી રીતે પેપ્સીની જગ્યા કરી દીધી છે મેં, આજે બધી ઠૂસી ઠૂસીને ભરી દીધી છે. અમુક આ બાજુ ભરી દીધી, આ ખાનું ખાલી કરી નાખ્યું, તો આવું બધું છે. અને આમાં ટોમેટોની પ્યુરી ફ્રોઝન છે, કારણ કે ટામેટા જ્યારે બહુ મોંઘા થાય તો ચાલે, આવું ચાલે છે. અને બાકીનું બધું જ કામ હવે અત્યારે ફિનિશ થઈ ગયું છે. જોઈ શકો છો બધા ઉપર જતા રહ્યા છે. અને હવે હું ફાઇનલ જાઉં છું ઉપર. પછી આટલા કપડાં ધોવાઈને મશીનમાંથી કાઢ્યા છે, કારણ કે આજે સ્કૂલથી આવ્યા એટલે એક બાજુ કપડાં હતા બધા અને એક બાજુ મારે રસ કાઢવાનો બાકી હતો. એટલે પછી મેં કહ્યું ચલો મશીનમાં નાખી દઈએ. પિનાકી નકળ્યો હતો એટલે મશીનમાં નાખી દીધા, બાકી હું નથી નાખતી. અને આમાં મેં વટાણા પલાળી દીધા છે, સાંજે બનાવીશું સેવ સળ. તો તમે લોકો જોજો, હું તમને બતાવીશ. બાકી બધું જ કામ પતી ગયું છે, હવે હું જઈશ ઉપર. તો ચલો પછી મળીએ, બાય બાય. તો જો વાગી ગયા છે 5, આ બાજુ ચાલે છે મેચ, અહીંયા બીજી મેચ ચાલે છે લાઈવ ક્રિકેટ, અને આ બાજુ 6નો ટાઈમ થઈ ગયો છે ટી ટાઈમ. કેવું બી ના કેમ 5:15 થઈ ગયા. 4 થી 5માં પી જ લેવાની હે, નહીં તો 6ને ખોટું લાગી જાય એવું ને. નિયમ બહુ કડક છે બધા હે. અને અહીંયા જો હે કરે હું, આજે બપોરે ઊંઘ્યો નહીં. હવે જોઈ લો તમે, અને છે ને અને અને મારી મને તોડ નાખવાનો ગાંડું. જો પિનાકીન લોકો આવી ગયા છે દીશુને લઈને. દીશુ ગઈ છે થોડો કાંટો મારવા માટે બહાર, દેખાતી નહીં ક્યાંક ગઈ હશે. અહીંયા ચાલે છે હનુમાન ચાલીસા, અહીંયા ક્રિકેટ. અને બહુ ક્રિકેટ ગમે છે. અને અહીંયા રસોઈ શો ચાલુ છે. જો મસ્ત મજાની સેવસળ બનાવી છે. અને પરમને સેવસળ પસંદ નથી. સેવસળમાં નાખીએ છીએ આપણે શ્રીહરિનો સેવસળનો મસાલો, બીજું કંઈ જ નહીં. અને પરમને બનશે ઢોંસા, કેમકે પરમને સેવસળ પસંદ નથી. આવું છે. તો ચલો જો તમને લોકોને પણ આ ભાવતી હોય તો આવી જાઓ અમારા ઘરે, મોસ્ટ વેલકમ બધાને. જો વાગી ગયા છે 8:15, જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે પરમને આપ્યા છે ઢોંસા ચીઝવાળા હે ને બેટા, અને ગાંઠિયા પછી ખાવાના જ. અને આ બાજુ છે સેવસળ યમી યમી, એની સાથે ગાંઠિયા ચીઝ અને તો ચલો આવી જાઓ તમારે બધાને ખાવી હોય તો. આમ જો મસ્ત તળી વાળી બનાવી છે અને બરોડાની ફેમસ આઈટમ. ઉકા ભાઈ ચલો ટેસ્ટ કરો એટલે આ લોકોને કહીએ.
જો પીનાકીને બનાવી છે ચીઝ વાળી. દીશુ કેવું બન્યું? સાચું કેવું પીનાકીને? અને આપણે સાચી વાત છે. પરમ પરમે બીજો ઢોસો ઉપાડ્યો છે હેને, અને હવે એનો આ લાસ્ટ મસાલા ઢોસો છે, પછી ફિનિશ હે ને પરમ. પરમ એવો જ છે થોડો. અને કાલે મને વોટ્સઅપમાં એક પર્સનલ કમેન્ટ આવી છે કે તમે જ્યાં વચ્ચે બોલો છો ને કેવું પીનાકીન, કેવું પીનાકીન, મને બહુ જ ગમે છે. તો અમિતા ભાભી થેન્ક યુ સો મચ કે મને કોમેન્ટ કરવા માટે. આવી નવી જ કોમેન્ટો બધાની આવતી રહે તો અમને થોડુંક શું પ્રોત્સાહન મળે છે. હા, યુટ્યુબમાં કરો કોમેન્ટ, તો અમે યુટ્યુબમાં પણ તમારું નામ લઈ શકીએ. હેલો, કેમ છો બધા? તો જો વાગી ગયા છે 9 અને વિડીયો એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે તો રસ ફ્રોઝન કરે છે, તમે લોકો આગળ જોયું જ હશે, અને સેવસળ બનાવી છે. અને હવે બધા વ્રતને બધું ચાલુ થશે, જુલાઈ મહિનો આવશે એટલે. તો આપણે અત્યારથી પ્લાનિંગ બધું કરી નાખ્યું છે કે દીશું 5 દિવસ શું કરશે, કેમ કે એને સ્કૂલ જવાનું, ટ્યુશન જવાનું, એક બાજુ એને ભૂખ લાગી હોય એટલે ભૂખે રહેવાય નહીં, એટલે અત્યારથી બધું પ્લાનિંગ ચાલુ કરી દીધું છે. અને આઈ હોપ કે તમારા ઘરે પણ કંઈક ને કંઈક, જો કોઈના ઘરે દીકરી હશે તો તમે લોકો પણ એવું બધું કંઈક કરતા જ હશો. તો ચલો, આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. અને કાલે મળીશું નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. અને કાલે ખાસી બધી કોમેન્ટ આવી છે, એ બધાને થેન્ક યુ સો મચ, કારણ કે તમારા બધાનો આભાર માનવો એટલો ઓછો જ છે. કોઈની પર્સનલમાં પણ આવે છે, યુટ્યુબમાં પણ આવે છે, અને અમે એ લોકોને કહે છે કે તમે યુટ્યુબમાં પણ કરો. તો અમિતા ભાભી થેન્ક યુ સો મચ મને કમેન્ટ કરવા માટે. અને ચલો, તો પીનાકીન બાય બાય, રાધે રાધે. એ દીશીદા, અને કાલે જે મારી દીશું, મારી ફ્રેન્ડ છે ને, એની પર્સનલ કમેન્ટ આવી હતી, હું તને કહેવાનું ભૂલી ગઈ છું, વોટ્સઅપમાં હમણાં વાંચી લેજે, કે તમારી દીશું બહુ ક્યુટ છે અને મને બહુ જ ગમે છે. એ પેલા કાજલ કરીને છે ને, કોટવાણી ભાવના, એ એવું કહે છે. એ કે દીશું બહુ જ ક્યુટ છે, કે મને બહુ ગમે છે. એમની પણ ડોટર સારી જ લાગે છે ને, પણ દીશું બધાની, બધાની છોકરા સારી જ લાગતી હોય. તો ચલો, બાય બાય.